મિત્રો, કેવી ચાલી રહી છે ગણિતની તૈયારી? મેં મૂકેલા આઈએમપી એમસીક્યુ પાર્ટ 1નો લાભ લગભગ 20,000 જેટલા વિદ્યાર્થીઓ લીધો છે અને હવે મૂકી રહ્યો છું એમસીક્યુ આઈએમપી એમસીક્યુ પાર્ટ 2. મિત્રો, આ 10-15 મિનિટનો વિડીયો તમારા 3-4 કલાકના રીડિંગની ગરજ પૂરી કરશે. તો આખો વિડીયો પૂરો જુઓ અને આઈએમપી એમસીક્યુનું રિવિઝન કરો. બેસ્ટ ઓફ લક. કિરણની હાલની ઉંમર એ વર્ષ છે તથા તેની માતાની હાલની ઉંમર 20 વર્ષ છે. તો કિરણના જન્મ સમયે તેની માતાની ઉંમર ખાલી જગ્યા થશે. મિત્રો, કિરણની ઉંમર તેની માતાની ઉંમરમાંથી બાદ કરીશું એટલે કિરણના જન્મ સમયે માતાની ઉંમર મળી જશે. એટલે કે માતાની ઉંમર બી માઇનસ કિરણની ઉંમર એ, એટલે કે માતાની ઉંમર કિરણના. ત્યારબાદ મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપ્યું છે તેમાં ઉકેલ ખાલીગણ મળશે, એટલે કે મળશે નહીં, અનંતગણ મળશે કે પછી અનન્ય એટલે કે એક અને માત્ર એક મળશે, એ અંગેનો એક એમસીક્યુ દર વખતે પૂછાય છે, જે પાઠ્યપુસ્તકના પેજ નંબર 63 ઉપર થિયરી આપેલી છે, જે તમે રિફર કરશો. ત્યારબાદ મિત્રો, દ્વિઘાત સમીકરણનો એક પ્રશ્ન છે કે 6x² - 13x + m = 0 ના બે બીજ પરસ્પર વ્યસ્ત હોય તો એમ ખાલી જગ્યા. મિત્રો, બે પ્રકારના પ્રશ્નો છે, બે બીજ પરસ્પર વ્યસ્ત હોય અને બે બીજ એકબીજાના વિરોધી હોય. એટલે કે જો બે બીજ વ્યસ્ત હોય તો સી બરાબર એ, અને જો બે બીજ વિરોધી હોય તો બી બરાબર 0 લઈને દાખલો ગણવો. ત્યારબાદ મિત્રો, દ્વિઘાત સમીકરણનો એક પ્રશ્ન છે કે બીજ વાસ્તવિક અને સમાન હોય તો કે શોધો. મિત્રો, બીજ વાસ્તવિક અને સમાન હોય તો તેનો વિવેચક એટલે કે ડી બરાબર 0 થાય છે, b² - 4ac = 0 થાય છે. ત્યારબાદ એક યામ આપેલા છે, યામથી વાય અક્ષનું લંબ અંતર. મિત્રો, વાય અક્ષનું લંબ અંતર શોધવા માટે અહીં જે એનો એક્સ યામ છે એ નિશાની ધ્યાનમાં લીધા વગર લખવાનું છે. જ્યારે એક્સ અક્ષથી લંબ અંતર પૂછ્યું હોય તો તેનો વાય યામ નિશાનીને ધ્યાનમાં લીધા વિના લખવાનું છે. હવે વાય અક્ષ પરનો જો લંપાત બિંદુ પૂછ્યો હોય તો એક્સ યામ 0 લેવો અને વાય જેટલા હોય એટલા લખવા, અને એક્સ અક્ષ પરનો લંપાત બિંદુ પૂછ્યું હોય તો એક્સ યામ રાખવો અને વાય યામ 0 લેવા. આ પ્રકારનો પ્રશ્ન દર વખતે પૂછાતો હોય છે. ત્યારબાદ મિત્રો, કાટકોણ ત્રિકોણના અંતઃવૃત્તની ત્રિજ્યા શોધવી. તો એના માટે આપણને કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુઓ એટલે કે કાટખૂણો બનાવતી બે બાજુ અને કર્ણનું માપ ખબર હોવું જોઈએ. એના માટે જો બે બાજુઓ આપેલી હોય તો ત્રીજી બાજુ માટે કેટલીક ત્રિપુટીઓ છે એ પણ જો આપણે તૈયાર કરી લઈએ તો પરીક્ષામાં આપણો ઘણો સમય બચી જાય છે. અહીં કેટલીક ત્રિપુટીઓ આપેલી છે. ત્યારબાદ 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનો પ્રશ્ન, 5 રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર. મિત્રો, કોઈ પણ સિક્કો હોય એનો આકાર નળાકાર થાય છે, માટે તેને નળાકારના ઘનફળ ક્ષેત્રફળ પ્રમાણે સૂત્રો લખવા. ત્યારબાદ મિત્રો, વર્તુળની ત્રિજ્યામાં અમુક ટકાનો વધારો કરતાં ક્ષેત્રફળ કેટલું વધે છે અને અમુક ટકાનો ઘટાડો કરતાં ક્ષેત્રફળ કેટલું ઘટે છે તે જોઈએ. તો વર્તુળની ત્રિજ્યામાં 20% વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં 44% વધારો થાય છે. વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કરીએ તો ક્ષેત્રફળમાં 21% વધારો થાય છે. જો 20% ઘટાડો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં 36% ઘટાડો, અને 10% ઘટાડો ત્રિજ્યામાં કરવામાં આવે તો ક્ષેત્રફળમાં 19% ઘટાડો થાય છે. ત્યારબાદ ગોલકનું ઘનફળ આપેલું છે 4/3π/cube, તો ત્રિજ્યા ખાલી જગ્યા થાય. તો ગોલકના ઘનફળનું સૂત્ર 4/3πr³ સાથે જે ઘનફળ આપેલું છે તેને સરખાવી દઈએ તો અહીં r³ બરાબર આપણને 1 મળશે, એટલે કે r = 1. જો આ પ્રશ્નમાં વ્યાસ પૂછ્યો હોય તો ત્રિજ્યા 1 હોવાથી વ્યાસ થશે 2. હવે મિત્રો, બીજો એક પ્રશ્ન છે, ગોલકનું વક્ર પૃષ્ઠફળ 1256 cm, તો ગોલકની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. તો અહીં વક્ર પૃષ્ઠફળ 4πr² = 1256, જેને ગણતરી દ્વારા આપણે લાવીશું ત્રિજ્યા બરાબર 5. આ પ્રશ્નમાં પણ જો વ્યાસ પૂછ્યો હોય તો આપણે એ પ્રમાણે જવાબ લખીશું. હવે મિત્રો, સંભાવનાનો એક પ્રશ્ન છે જે વારંવાર પૂછાતો હોય છે કે 100 ગુણના પ્રશ્નપત્રમાં 0 થી લઈને જો 100 ગુણ આવવામાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય, એટલે કે 0 ગુણ આવવાની સંભાવના, 10 ગુણ આવવાની સંભાવના, 50 ગુણ આવવાની સંભાવના, 100 ગુણ આવવાની સંભાવના, તો જવાબ ફિક્સ છે એનો 1/101. પરંતુ જો એમ કહે કે 101 ગુણ આવવાની સંભાવના, તો જવાબ થશે 0. એ જ રીતે જો પ્રશ્નપત્ર 50 ગુણનું હોય તો કુલ પરિણામો 51 થશે, એટલે કે 0 થી લઈને 50 ગુણ આવે તેની સંભાવના થાય 1/51. પરંતુ જો 51 ગુણ આવવાનું, 52 ગુણ આવવાનું કે 60 ગુણ આવવાનું કે, તો એમાં થશે 0. બહુપદીના પદનો ઘાતાંક, તો અહીં સૌથી વધુ ઘાત એ બહુપદીનો ઘાતાંક કહેવાશે, જે અહીં 5 છે. ત્યારબાદ મિત્રો, 15મા ચેપ્ટરમાં જોઈએ તો 3 વસ્તુઓ છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એ 3માંથી કોઈ પણ 2ની કિંમત આપી હોય તો ત્રીજું શોધી શકાય, જેના માટેનું સૂત્ર છે z = 3m - 2x². એના પછી બીજો એક એમસીક્યુ છે, x² = a + σ FIDI/n. મિત્રો, આ પ્રશ્નમાં ઘણીવાર એવું પૂછાય છે, x² આપેલું હોય, σ FIDI આપેલું હોય અને એ શોધવાનું.
અને એમાંય પાછું જો સિગ્મા એફઆઈડીઆઈ ઝીરો આપ્યું હોય તો એ અને એક્સ બાર સરખું થાય, અને જો એક્સ બાર અને એ સરખું આપ્યું હોય તો સિગ્મા એફઆઈડીઆઈ ઝીરો થાય. અહીં કોઈ ગણતરી કરવાની પણ જરૂર નથી. ત્યારબાદ પ્રકરણ 8ની વાત કરીએ તો અંતરસૂત્રને લગતો એક એમસીક્યુ જરૂર પૂછાતો હોય છે. અહીં એક ઉદાહરણ આપેલું છે. હવે જ્યારે 10મા ચેપ્ટરની વાત કરીએ તો પડછાયાની લંબાઈ અને થાંભલાની ઊંચાઈ સમાન થાય ત્યારે ઉચ્છેદ કોણ 45નો થાય છે, કારણ કે ટેન 45 બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, અને જ્યારે સામેની પાસેની બાજુ સરખી થાય ત્યારે જ તેનો ગુણોત્તર 1 થાય છે. ચક્રીય ચતુષ્કોણનો એક પ્રશ્ન છે કે ચક્રીય ચતુષ્કોણમાં કઈ રીતે ખૂણા નક્કી થાય છે. તો ચક્રીય ચતુષ્કોણ એટલે કે જે ચતુષ્કોણના ચારે શિરોબિંદુ એક જ વર્તુળ ઉપર આવેલા હોય તેને ચક્રીય ચતુષ્કોણ કહે છે, અને તેમાં સામ સામેના ખૂણા પૂરક કોણ હોય છે એટલે કે તેમનો સરવાળો 180° થાય છે. અહીં જે બીજી આકૃતિ બતાવી છે એમાંથી બનતો ચતુષ્કોણ એ ઓ બી પી એ પણ એક ચક્રીય ચતુષ્કોણ છે, એટલા માટે ખૂણો એ અને ખૂણો બીનો સરવાળો 180 તથા ખૂણો ઓ અને ખૂણો પીનો સરવાળો 180 થાય છે. ત્યારબાદ બીજ અવૃત હોય એટલે કે બીજ સમાન હોય તો ડી બરાબર 0 થાય, અને જે બહુપદીઓ અથવા તો જે દ્વિઘાત સમીકરણ પૂર્ણ વર્ગ બહુપદી હોય એ બધામાં વિવેચકનું મૂલ્ય 0 મળે છે, એટલે કે જે બહુપદીઓ એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર સ્વરૂપની હોય એ બધી પૂર્ણ વર્ગ બહુપદી કહેવાય છે, જેમાં વિવેચકનું મૂલ્ય 0 મળે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ ચતુષ્કોણની બધી બાજુઓને સ્પર્શતા વર્તુળ માટે સામ સામેની બાજુઓના સરવાળા સમાન હોય છે, એટલે કે ચેપ્ટર 11 ઉદાહરણ 6 મુજબ કહી શકીએ કે સામસામેની બાજુ એડી વત્તા બીસી બરાબર એબી વત્તા ડીસી થાય. અહીં ચારમાંથી કોઈ ત્રણ બાજુઓનું મૂલ્ય આપ્યું હશે અને ચોથું તમે શોધી શકો છો. ત્યારબાદ એક પ્રશ્ન છે, પરિઘ કરતાં ચોથા ભાગની ચાપ કેન્દ્ર પર કેટલા માપનો ખૂણો આંતરશે. તો મિત્રો અહીં ગણતરી તો બરાબર છે, પરંતુ એક આ સિમ્પલ શોર્ટકટ છે કે આખું વર્તુળ કે જેનો પરિઘ છે 2πr એને જ્યારે ચોથા ભાગનો કરો એટલે તમે જોઈ શકો છો વર્તુળના ચાર સમાન ભાગ કરીએ એટલે એની ચાપ ચોથા ભાગની થાય છે, અને એ ચાપે કેન્દ્ર પર આંતરેલો ખૂણો થાય છે 90°નો. ત્યારબાદ મિત્રો દ્વિઘાત સમીકરણમાં વારંવાર પૂછાતો પ્રશ્ન, બે બીજોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા અને બે બીજોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા, કે આલ્ફા પ્લસ બીટા બરાબર થાય છે માઇનસ બી અપોને અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર થાય છે સી અપોને, અને એને લગતા આ પ્રકારના પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. ત્યારબાદ પ્રકરણ 8નો એક પ્રશ્ન છે મધ્ય કેન્દ્રના યામ શોધવા માટે. મિત્રો મધ્ય કેન્દ્રના યામ શોધવા માટે ત્રિકોણના 3 એક્સ યામોનો સરવાળો ભાગ્યા 3 અને ત્રિકોણના 3 વાય યામોનો સરવાળો ભાગ્યા 3 એટલે આપણને મધ્ય કેન્દ્રના એક્સ યામ અને વાય યામ મળશે. એ જ રીતે જો રેખાખંડનું મધ્ય બિંદુ શોધવાનું હોય તો રેખાખંડના 2 અંત્ય બિંદુઓના એક્સ યામોનો સરવાળો ભાગ્યા 2 અને 2 વાય યામોનો સરવાળો ભાગ્યા 2, અને એ રીતે આ એક અગત્યનો એમસીક્યુ છે. એ કોસ થીટા બી 0 સાઇન થીટા એ બિંદુઓ એક રેખાખંડના અંત્ય બિંદુઓ હોય તો એ બે બિંદુઓ વચ્ચેનું અંતર અથવા તો રેખાખંડની લંબાઈ કેટલી થાય તો એ થશે 1 એકમ. ત્યારબાદ 5મા ચેપ્ટરનો એક પ્રશ્ન છે ફિબોનાકી શ્રેણી. મિત્રો ફિબોનાકી શ્રેણી એક વિશિષ્ટ શ્રેણી છે જેના કોઈપણ પદમાં એના આગળનું એટલે કે પહેલાંનું પદ ઉમેરવાથી તેના પછીનું પદ મળે છે. આ પ્રશ્ન પણ આ વખતે બોર્ડ માટે આઈએમપી છે. ત્યારબાદ મિત્રો પૂરક સંભાવનાની વાત કરીએ એટલે કે પૂરક ઘટનાની વાત કરીએ તો પી ઓફ એ એટલે કે કોઈ ઘટના એની સંભાવના આપેલી હોય તો એને 1મોથી બાદ કરવાથી તેની પૂરક ઘટનાની સંભાવના મળે છે, એટલે કે કોઈ પણ ઘટના અને તેની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય છે. ત્યારબાદ વ્યાસના અંત્યબિંદુએ દોરેલા સ્પર્શકો વચ્ચેનું લંબ અંતર વ્યાસની લંબાઈ જેટલું થાય છે, અને એક આ અગત્યનો 4 માર્કનો પ્રશ્ન છે જેના માટે અહીં એક શોર્ટ ટ્રીક મેં તમને આપેલી છે, એટલે કે આકૃતિમાં દર્શાવેલા રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે 4 માર્કના દાખલો એક આ સિમ્પલ સૂત્ર દ્વારા સ્ક્વેર કૌંસમાં પાઈ માઇનસ 2-1 સૂત્રની રીતે તમે ગણી શકો છો. અહીં મિત્રો આરને તમારે ચોરસની બાજુ સમજવાની છે. જો આ આકૃતિમાં રેખાંકિત સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો આર સ્ક્વેર કૌંસમાં 2-π-2 જ્યાં આર ચોરસની બાજુ છે એ રીતે તમે ગણી શકો છો. બરાબર એ જ રીતે બીજી એક આ આકૃતિ છે જેમાં રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ એ જ સૂત્ર દ્વારા એટલે કે આર સ્ક્વેર કૌંસમાં π-2-1 અને રેખાંકિત સિવાયનો ભાગ શોધવા માટે આર સ્ક્વેર કૌંસમાં 2-π-2 સૂત્ર વડે ગણી શકાય છે. મિત્રો આ કેટલાક અગત્યના પ્રશ્નો હતા જે બોર્ડમાં પૂછાવાની સંભાવના ધરાવે છે. આની સાથે સાથે મેં બીજા અગત્યના એમસીક્યુ મૂકેલા છે, એના વિડીયોની લિંક અહીં હું શેર કરું છું.